ગુજરાતના સૌ વાલી મિત્રોને નમસ્તે. આપ સૌ જાણો છો કે કોવિડ-19ની આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા બાળકો ઘરે બેસી અને શિક્ષણ મેળવી શકે તેના માટે હોમ લર્નિંગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, જેમાં ડીડી ગિરનારના માધ્યમથી, બાયસેગ મારફતે ચાલતી વંદે ગુજરાત ચેનલ મારફતે, ઘરે શીખીએ મટીરિયલનો ઉપયોગ કરીને, પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને, પાઠ્યપુસ્તકમાં આપેલા QR કોડનો ઉપયોગ કરીને, વર્ચ્યુઅલ ક્લાસરૂમની મદદથી, યુટ્યુબના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી, આવા ઘણા બધા આયામો જોડીને રાજ્યના તમામ બાળકો પોતાની વય કક્ષા અનુસાર, પોતાના ધોરણ અનુસારનું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે રાજ્યના લાખો શિક્ષકો અને શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા જે મિત્રો છે એ કામ કરી રહ્યા છે. શાળાઓ બંધ છે પણ શિક્ષણ નહીં. આપ સૌ આપના જે પાલ્ય છે, આપના જે બાળકો છે, એ બાળકોને ઘરેથી શીખવાના રાજ્ય સરકારનો આ જે પ્રયાસ છે, એ પ્રયાસમાં આપના સહકારની અપેક્ષા છે. દોસ્તો, આપણું બાળક જ્યારે પહેલ પહેલા ચાલતા શીખે છે ત્યારે એને આંગળી પકડી અને ચાલતા એના મા બાપ જ શીખવે છે. આ જે વિશિષ્ટ પરિસ્થિતિ છે સમગ્ર વિશ્વમાં, ત્યારે આપ સૌ પાસેથી અપેક્ષા છે કે આપના બાળકને અભ્યાસ કરવા માટે આપ માર્ગદર્શન આપો, એને હૂંફ આપો, એની જે જરૂરિયાતો છે અભ્યાસ કરવા માટેની એમાં આપ સૌ મદદરૂપ થાવ એવી આપ સૌ પાસેથી અપેક્ષા છે. જો આપનો પૂર્ણ સહયોગ મળી રહેશે તો તમારું જે બાળક છે એ બાળકનું 1 વર્ષ આપણે બચાવી શકીશું. આપ ઘરે થોડુંક ધ્યાન આપીને, બાળકને સમય આપીને, એની મૂંઝવણોનો ઉકેલ આપીને, એને હૂંફ આપીને, એને વ્યવસ્થા આપીને જો પૂરતો સહકાર આપશો તો હું માનું છું આપનું બાળક પણ વધારે સારી રીતે પોતાનો જે અભ્યાસ છે અભ્યાસ કરી શકશે. આપ સૌ પાસેથી આ એક વિનંતી છે, અપીલ છે, અને આપ કેવી રીતે આ અભ્યાસ કરવામાં મદદ કરી શકો એની કેટલીક બાબતો આ સાથેની જે ક્લિપ છે એની અંદર અમે આપની સાથે શેર કરી રહ્યા છીએ. એનો શાંતિથી અભ્યાસ કરવા અને આપના બાળકોને મદદરૂપ થવા માટે હું આપને આગ્રહભરી વિનંતી કરું છું. આભાર. બાળકો ઘરે રહીને ભણે છે ત્યારે વાલીની ભૂમિકા ખૂબ અગત્યની બની જાય છે. આપણા બાળકને આપણે ભણવામાં અને એના વિકાસમાં વાલી તરીકે આપણે કેવી મદદ કરી શકીએ એ અંગે કેટલીક મહત્વની બાબતો આપને જણાવીએ. સૌ પ્રથમ તો બાળક માટે હોમ લર્નિંગ એટલે કે ઘરે રહીને શીખવા માટે એક સમયપત્રક બનાવવું અને એનું પાલન કરાવવાનો પ્રયત્ન કરવો. આપણા ઘરે ટીવી હોય તો બાળકના ધોરણનો કાર્યક્રમ બાળક જોઈ શકે એવું આયોજન કરવું. ઘરે ટીવી ન હોય તો સુરક્ષિત અને સલામત પડોશમાં જેના ઘરે ટીવી છે એમને ત્યાં શક્ય એવી વ્યવસ્થા કરવી. બાળક હોમ લર્નિંગની પ્રવૃત્તિ દરમિયાન નોટ, પેન્સિલ, પેન વગેરે લઈને બેસે અને અગત્યના શૈક્ષણિક મુદ્દાઓની નોંધ કરે તે માટે પ્રોત્સાહિત કરવા. બાળક ભણવા બેઠું હોય ત્યારે તેને અન્ય કામ ન સોંપવું તથા તે દરમિયાન ઘરના બીજા સભ્યો અન્ય અવાજો દ્વારા તેને વિક્ષેપ ન પાડે તેનું ધ્યાન રાખવું. બાળક મોબાઈલ પર વિડિયો જોઈ શકે તે માટે તેને મોબાઈલ વાપરવા આપવો. એ પણ ધ્યાન રાખવું કે બાળક મોબાઈલમાં પોતાના શૈક્ષણિક વિડિયો જ જુએ છે. બાળકના ભણવાના પ્રયત્નોની પ્રશંસા કરી તેને પ્રોત્સાહિત કરવું. જો બાળકને કોઈ મુદ્દો સમજવામાં કે પ્રવૃત્તિ કરવામાં મુશ્કેલી હોય તો મદદ કરવી. જો વાલી મદદ કરી શકે તેમ ન હોય તો શિક્ષકને ફોન કરીને મદદ મેળવવી. બાળકના શિક્ષક તમને ફોન કરે ત્યારે એમની સાથે બાળકની દિનચર્યા, પ્રવૃત્તિઓ વગેરે અંગે વિગતે વાત કરવી જેથી શિક્ષક તમારા બાળકને અને તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે. બાળક દરરોજ યોગ કસરત કરે, રમેજ એવો આગ્રહ રાખવો. બાળકોએ આખા દિવસ દરમિયાન શું શું કર્યું અને તેઓ શું નવું શીખ્યા તે અંગે તેમની સાથે દરરોજ ચર્ચા કરવી જેથી બાળકોની દિનચર્યા અને એમની શૈક્ષણિક પ્રગતિ અંગે તમે સતત માહિતગાર રહી શકો. આભાર.